नमस्कार विद्यार्थी मित्रों, तो हूँ छूँ चेतन वलेरा अने आजनो आपणो जे सब्जेक्ट जे छे जे लास्ट हेडक्लार्कनी जे एक्जाम लेवाई छे ए हेडक्लार्कनी एक्जाममां लेवायेला स्पेशली विज्ञान सब्जेक्टना जे क्वेश्चन छे एनुं आपणे अहींया एनालिसिस करवानुं छे। लास्ट हेडक्लार्कनी एक्जाम एटले के 20/3 दिवसे लेवाई हती, तेना आपणे विज्ञाननी अंदर पूछायेला प्रश्नो जे हता ए प्रश्नोनुं एनालिसिस माटेनो आजनो आपणो सब्जेक्ट छे। ओके, अब तो वधारे समय न बगड़ता आपणे शुरुआत करी दईए। तो सौथी पहेलो प्रश्ननी आपणे वात करीए, तो सौथी पहेलो प्रश्न शुं छे भाई? तो के सौथी पहेलो प्रश्न तो के जो आपणे एक दड़ाने बने तेटलू उपरनी तरफ ऊंचू उछाड़ीए छीए तो तेना नीचेना पैकी क्यूं माप जे छे ते अचळ रहेशे। कोई एक दड़ो छे ए दड़ाने आपणे शुं करीए छीए तो के उपरनी तरफ उछाड़ीए छीए तो क्यूं माप अचळ रहेशे तेनी आपणे वात करीए। तो एनी अंदर आपणने चार ऑप्शन आपेला छे, विस्थापन, त्यार पछी गति, त्यार पछी प्रवेग अने त्यार पछी वेग। तो आपणे बात करीए तो विस्थापन, विस्थापन अचळ नहीं आवे बिकॉज एनी अंदर तो चेन्ज थाय छे। गति पण तो के ऊपर तरफ जाय छे, सतत एनो वेग घटे छे एटले अनियमित गति पण अचळ नहीं आवशे। प्रवेगनी आपणे वात करीए अने वेग तो वेगनी अंदर पण फेरफार थाय छे, कारण के कोईपण वस्तु तमे ऊपरनी तरफ उछाळो छो तो एक सर्टेन हाइट सुधी जशे, अमुक हाइट पर एनो वेग केवो थई जाय छे? ઝીરો। એટલે વેગ પણ અચળ આવશે નહીં। તો એનો જે ફાઇનલ આન્સર છે એ ફાઇનલ આન્સર શું આવશે મિત્રો? તો એનો જે ફાઇનલ આન્સર જે છે તે આવે છે પ્રવેગ આવે। શું આવે છે? પ્રવેગ। મતલબ કોઈ પણ વસ્તુને આપણે ઉપરની તરફ ઉછાળીએ તો એનો પ્રવેગ કેવો હોય છે ભાઈ? અચળ હોય છે। કેવો હોય છે? અચળ। ઓકે, ત્યાર પછી તો કે પદાર્થને મુક્ત રીતે પરિભ્રમણ કરવામાં આવે તો સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જાનો ફેરફાર એકદમ ઇઝીલી। કોઈ પણ પદાર્થ જે છે એ પદાર્થને તમે જ્યારે શું કરો છો તો કે મુક્ત પતન કરવું, એટલે મુક્ત પતન કરો તો નીચેની તરફ આપણે એને છોડીએ છીએ, નીચેની તરફ જવા થાય તો તેની અંદર ગતિ ઉર્જા, ગતિ ઉર્જાનું સૂત્ર છે કે બરાબર 1/2 એમ વી સ્ક્વેર, અને સ્થિતિ ઉર્જાનું સૂત્ર જે છે એ યુ ઇઝ ઇક્વલ ટુ એમ જી એચ। તો નીચે તરફ જાય એમ એચમાં ઘટાડો થાય છે, મતલબ સ્થિતિ ઉર્જા જે છે તેની અંદર ઘટાડો થશે અને જેમ જેમ નીચે જશે તેમ એની ગતિ ઉર્જા જે છે તેમાં વધારો થશે। શા માટે? તો કે નીચે તરફ જાય તો વીની અંદર વધારો આવે છે, વી જે છે એ વીની અંદર વધારો થાય છે, એટલે કે એનો સાચો આન્સર શું આવશે ભાઈ? તો સાચો આન્સર એ આવશે કે સ્થિતિ ઉર્જા જે છે તેમાં ઘટાડો થાય છે અને ગતિ ઉર્જા જે છે તેમાં શું થાય છે? વધારો થાય છે। બરાબર છે? શા માટે? તો કે જો એમ અને જી અચળ છે, અહીંયા પણ એમ અચળ, આની વેલ્યુ અચળ છે તો એચ પર આધાર, એચ ઘટે છે એટલે કે સ્થિતિ ઉર્જા ઘટશે અને વી વધે એટલે ગતિ ઉર્જા વધે। તો અહીંયા જો સ્થિતિ ઉર્જા વધે છે એ નહીં આવે, બીજું સ્થિતિ ઉર્જા ઘટે છે યસ, ગતિ ઉર્જા વધે છે। તો આનો રાઈટ આન્સર જે છે એ શું આવશે ભાઈ? તો રાઈટ આન્સર આવશે બી, કે જેની સ્થિતિ ઉર્જાની અંદર શું થાય છે? ઘટાડો થાય છે, જ્યારે તેની ગતિ ઉર્જા જે છે એ ગતિ ઉર્જાની અંદર શું થાય છે? તો એમાં વધારો આવશે। ઓકે, થોડું જે આ પેપર હતું એ પેપર થોડુંક ડીપમાં વધારે પૂછેલું હતું, બરાબર છે? કોઈ પણ જગ્યાએ તમને ફેક્ટ બેઠા તો બેઠા ક્વેશ્ચન કોઈ પણ બુકમાં તમને જોવા નહીં મળે, દરેકે દરેક વસ્તુ સમજૂતીના આધારે એનાલિસિસના આધારે પૂછેલું હતું, બરાબર છે? ત્યાર પછી આપણે વાત કરીએ તો કે સૂર્યમાં પરમાણુના ફિઝનની પ્રક્રિયા માટે ખાલી જગ્યા જરૂરી છે, તો એ આપણને ખબર હોવી જોઈએ મિત્રો કે સૂર્ય જે છે એ સૂર્યના ગર્ભનું તાપમાન છે 1.5 કરોડ કેલ્વિન, અને આટલા ઊંચા તાપમાને તો કે માત્ર એક જ અવસ્થા એવી છે જે અસ્તિત્વ ધરાવે છે અને એ છે પ્લાઝ્મા અવસ્થા। કઈ અવસ્થા છે? પ્લાઝ્મા અવસ્થા। અને એ જે પ્લાઝ્મા અવસ્થા જે છે તેના માટે તો કે તેના માટે ટેમ્પરેચર બી બહુ ઊંચું જોવે છે અને દબાણ પણ કેવું જોવે છે? ખૂબ જ ઊંચું જોવે છે। આ વાત આપણે બ્રહ્માંડવાળા ચેપ્ટરમાં કરી છે, તો જે પણ વિદ્યાર્થીઓ આપણો બ્રહ્માંડનો જો વિડીયો ના જોયો હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને બ્રહ્માંડની લિંક આપેલી છે, એ લિંક ઉપર જઈ અને વિડીયો ખાસ જોવાનું ભૂલશો નહીં। સંપૂર્ણ બ્રહ્માંડ આખું જ માત્ર એક જ કલાકની અંદર તમને સમજાવવામાં આવેલું છે, બરાબર છે? ઓકે, તો એનો આન્સર શું આવશે ભાઈ? તો કે ઊંચું તાપમાન જોઈએ છે અને દબાણ પણ કેવું જોઈએ છે? ઊંચું। એની પાછળનું રીઝન શું છે ભાઈ? તો કે એની પાછળનું જે રીઝન જે છે એવું છે કે સૂર્ય જે છે સૂર્યના ગર્ભની અંદર તાપમાન છે એ તાપમાન છે 1.5 કરોડ કેલ્વિન, અને આટલું તાપમાન જે છે 1.5 કરોડ કેલ્વિન તો એના માટે પ્લાઝ્મા અવસ્થા, જે આપણી અસ્તિત્વની ઘન પ્રવાહી અને વાયુ છે એના સિવાય આવે છે પ્લાઝ્મા અવસ્થા, અને પ્લાઝ્મા અવસ્થા માટે તાપમાનને દબાણ કેવું જોઈશે? ઊંચું। ત્યાર પછી નીચેના પૈકી કયું વિસ્ફોટક તરીકે વપરાય છે, જેમાં આપણને ઓપ્શન આપેલા છે ફોસ્ફરસ ટ્રાઇક્લોરાઇડ, મર્ક્યુરિક ઓક્સાઇડ, ગ્રેફાઇટ અને નાઇટ્રોગ્લિસરીન। તો આનો રાઈટ આન્સર મિત્રો શું આવે છે? એનો રાઈટ આન્સર આવશે નાઇટ્રોગ્લિસરીન આવશે। શું આવશે? નાઇટ્રોગ્લિસરીન, બરાબર? જો મોટે ભાગે ક્વેશ્ચન એવા છે કે કોઈ પણ બુકમાં જોવા મળ્યા નથી, બધા ફેક્ટ છે એ પણ અત્યારે નવા જ છે, બરાબર? અને વાત કરીએ ક્વેશ્ચનની તો એ પણ કેવા છે, બધા વધારે પડતા ડીપમાં મૂકેલા છે ને, બરાબર? ઓકે, તો કયું વિસ્ફોટક આવશે તેની અંદર વિસ્ફોટક તરીકે આવશે નાઇટ્રોગ્લિસરીન આવે। શું આવે છે? નાઇટ્રોગ્લિસરીન।
त्यार पछी आपणे वात करीए तो के नीचेना पैकी धातुनी कई जोड़ी जे छे ए सौथी भारे अने सौथी हल्की, बराबर छे? तो ए आपणे खबर छे के सौथी भारे तो सौथी भारे कयुं तत्व आवे भाई? तो के सौथी भारे तत्व जे आवे छे ए आवे छे लिथियम, अने सौथी हल्कू तत्व आवे छे ऑस्मियम। तो पहला वात करीए आपणे के नीचेना पैकी सौथी भारे अने सौथी हल्की, तो सौथी भारे लिथियम અને પારો, તો લિથિયમ છે પણ પારો એ નહીં આવે। સેકન્ડ તો કે રાઈટ આન્સર આ છે લિથિયમ અને ઓસ્મિયમ, અને અહીંયા છે એલ્યુમિનિયમ અને ઓસ્મિયમ। તો એલ્યુમિનિયમ એ ભારે નથી, હા પૃથ્વી પર સૌથી વધારે પ્રમાણમાં મળી આવતી કોઈ ધાતુ હોય તો એ એલ્યુમિનિયમ છે। સૌથી વધારે પ્રમાણમાં મળી આવતી ધાતુ તો એલ્યુમિનિયમ, સૌથી વધારે પ્રમાણમાં ઉપયોગ થતી કોઈ ધાતુ હોય તો એ લોખંડ છે, બરાબર છે? પણ સૌથી વધારે ભારે તો એ કોણ આવશે? લિથિયમ આવશે, અને સૌથી હલકી કોણ આવશે? ઓસ્મિયમ આવશે। એટલે આ ક્વેશ્ચનનો જે આન્સર જે છે તે શું આવશે? બી, બી એટલે કે લિથિયમ અને ઓસ્મિયમ। ત્યાર પછી આ ક્વેશ્ચન આપણને બાયોટેકનોલોજીમાંથી પૂછેલો છે કે નીચેના પૈકી કઈ પાક સુધારા તકનીક જે છે એ સેલ્યુલર ટોટીપોટેન્સીના ખ્યાલ ઉપર આધારિત છે। સેલ્યુલર ટોટીપોટેન્સી જે છે તે બાયોલોજીનો, સ્પેશિયલી બાયોટેકનોલોજીનો ક્વેશ્ચન છે, બરાબર છે? અથવા તો એને કરંટની અંદર પણ મૂકી શકાય। તો એની અંદર ઓપ્શન આપ્યા છે આપણને કલમ કરવી, જે આપણો વાનસ્પતિક પ્રજનનનો પ્રકાર છે, ત્યાર પછી ટિશ્યુ કલ્ચર છે, ત્યાર પછી સ્તરીકરણ છે અને વંશસંકરીકરણ। ટિશ્યુ કલ્ચર એટલે શું? તો એનો રાઈટ આન્સર જે છે એ શું છે ભાઈ? ટિશ્યુ કલ્ચર છે। ટિશ્યુ કલ્ચરનો મીનિંગ શું થાય? તો કે ટિશ્યુ, ઇંગ્લિશની અંદર આપણે વાત કરીએ ટિશ્યુ, બરાબર છે? ટિશ્યુને કહેવામાં આવે છે પેશી, બરાબર છે? આપણે જે શબ્દ યુઝ કરીએ છીએ ગુજરાતીની અંદર પેશી, એ પેશીને શું કહેવામાં આવે છે ભાઈ? ટિશ્યુ કહેવાય, બરાબર છે? તો ટિશ્યુ કલ્ચરનો મિનિંગ શું થાય છે? તો ટિશ્યુ કલ્ચરનો મિનિંગ થાય છે કે કૃત્રિમ રીતે પેશીનું નિર્માણ કરવું, એને કહેવાય છે ટિશ્યુ કલ્ચર કહેવાય। શું કહેવામાં આવે છે? ટિશ્યુ કલ્ચર, ઓકે? તો એની અંદર રાઈટ આન્સર શું આવશે? ટિશ્યુ કલ્ચર। ત્યાર પછી તો કે ઠંડા પ્રદેશોની અંદર શિયાળા દરમિયાન રસ્તા પરના બરફને પીગાળવા નીચેના પૈકી કોનો ઉપયોગ થાય છે? આ ક્વેશ્ચનની અંદર સૌથી વધારે વિદ્યાર્થી કન્ફ્યુઝ થયા છે, કારણ કે મોટે ભાગે શું લખ્યું છે મોટાભાગની પબ્લિકે ભાઈ? તો કે કાર્બન ડાયોક્સાઇડ। પણ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, કાર્બન ડાયોક્સાઇડ આવશે નહીં। કાર્બન ડાયોક્સાઇડ ક્યારે આવશે? તો જ્યારે આપણને સૂકો બરફ પૂછ્યો હોય, બરાબર છે? કે આપેલ પૈકી સૂકો બરફ કોને કહેવામાં આવે છે? સૂકો બરફ, તો સૂકો બરફ એટલે એને કહેવામાં આવે છે ઘન કાર્બન ડાયોક્સાઇડ। શું કહેવામાં આવે છે? ઘન કાર્બન ડાયોક્સાઇડ। તો અહીંયા આપણને ઓપ્શન આપેલા છે ક્લોરિન, કાર્બન ડાયોક્સાઇડ, મીઠું અને પાણી, બરાબર છે? તો ઠંડા પ્રદેશોની અંદર શિયાળા દરમિયાન રસ્તા પરના બરફને પીગાળવા માટે નીચેના પૈકી કોનો ઉપયોગ કરવામાં આવે છે? તો એની અંદર જે રાઈટ આન્સર જે છે એ રાઈટ આન્સર શું આવશે? મીઠું, બરાબર છે? કે મીઠાનો ઉપયોગ શાના તરીકે ભાઈ? તો કે રસ્તા પર જે બરફ હોય છે એ બરફને પીગાળવા માટે, બરાબર? બાકી સૂકો બરફ પૂછ્યો તો સૂકા બરફમાં શું આવશે? કાર્બન ડાયોક્સાઇડ આવશે। શું આવશે? કાર્બન ડાયોક્સાઇડ, ઓકે? તો અહીંયા આપણે વાત કરીએ આજે લાસ્ટ હેડક્લાર્કની એક્ઝામ એટલે કે 20/3/2022ના દિવસે જે હેડક્લાર્કની એક્ઝામ લેવાય તેના સોલ્યુશનને રિગાર્ડિંગ વાત કરી। આવા જ અનેક ગવર્મેન્ટ એક્ઝામની જે એક્ઝામો જે છે એના સાયન્સ વિભાગના સોલ્યુશન માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ખાસ યાદ રાખશો, ભૂલશો નહીં, અને જો વિડીયો ગમે તો અન્ય વિદ્યાર્થીને પણ શેર કરશો। નમસ્કાર, થેન્ક યુ।